કોંગ્રેસે રાજ્યસભાની દસ બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે અને ત્યારે કેટલાક નેતાઓને ટિકિટ ન મળતા તેમનું દર્દ સોશિયલ મીડિયા પર છલકાઈ રહ્યું છે જે નેતાઓને તક નથી મળી તેઓ હાઈકમાન્ડને યાદ અપાવી રહ્યા છે કે તેમની તપસ્યામાં શું ખામી રહી ગઈ છે જેમાં નગમા અને પવન ખેડાનો પણ સમાવેશ થાય છે આ બંને નેતાઓએ ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી નગમાએ કહ્યું કે બે હજાર ત્રણ ચારમાં તેઓ પાર્ટી સાથે જોડાયા હતા જ્યારે પાર્ટી સત્તામાં નહોતી ત્યારે સોનિયા ગાંધીએ તેમને વ્યક્તિગત વાયદો કર્યો હતો કે રાજ્યસભામાં તેમને મોકલશે ત્યારથી લઈને અઢાર વર્ષ પસાર થઈ ચૂક્યા છે પરંતુ એ સમય નથી આવ્યો તેમણે ટ્વિટર પર લખ્યું છે કે ઇમરાન પ્રતાપગઢી રાજ્યસભા જતા રહ્યા શું હું ઓછી કાબેલ છું મહત્વનું છે કે કોંગ્રેસે યુવા નેતા અને શાયર ઇમરાન પ્રતાપ ગઢીને મહારાષ્ટ્રથી રાજ્યસભા મોકલ્યા છે ઇમરાન કેટલાક વર્ષ પહેલાં જ કોંગ્રેસમાં જોડાયા છે તેમ છતાં પણ તેમને રાજ્યસભામાં મોકલાતા નગમા સહિત ઘણા નેતાઓએ નારાજગી દર્શાવી છે તો પવન ખેડાએ પણ ટ્વિટર પર લખ્યું છે કે તેમની તપસ્યામાં શું ખામી રહી ગઈ ઉલ્લેખનીય છે કે પંદર રાજ્યોમાંથી સત્તાવન બેઠકો માટે દસ જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે જેના ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે